હેલો, તો આજે આપણે આવી ગયા લેક્ચર નંબર 6, ચેપ્ટર નંબર 2, પરમાણુનું બંધારણ. આજના લેક્ચરની અંદર આપણે જોઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણના વર્ણપટ વિશે લખો. આગળના લેક્ચરની અંદર પણ આપણે વાત કરી કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ હતો, એમના અલગ અલગ વર્ણપટ હતા. આ વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ કોને કહેવાય? તો વિદ્યુત ચુંબકીય વિકિરણો એ જુદી જુદી આવૃત્તિઓ ધરાવે, અને આ આવૃત્તિને એક શ્રેણીની અંદર આપણે ગોઠવીએ એટલે થશે વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ, કે જેને આપણે ચડતા ક્રમમાં પણ ગોઠવી શકીએ અને તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકીએ. આવૃત્તિના ચડતા ક્રમમાં અને તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં એમ કહી શકાય. કેમ? તો કે આપણી પાસે એક સૂત્ર છે સરસ મજાનું, ઓકે, પ્રકાશના વેગ, યાની કે સી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખીએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે, ઓકે, કે પ્રકાશનો વેગ આપણી પાસે સી છે એ તરંગ લંબાઈ લેમડા અને આવૃત્તિ આપણી ન્યૂ એ બંનેના ગુણાકાર બરાબર છે. તો આ તરંગ લંબાઈ લેમડા અને આ આપણી આવૃત્તિ એકબીજાના કેવા પ્રમાણમાં થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. કઈ રીતે વ્યસ્ત પ્રમાણમાં થશે? તો અહીંયા આપણે લખીએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે આ આપણી આવૃત્તિ, ઓકે, આ આપણી પ્રકાશનો વેગ અને નીચે તરંગ લંબાઈ, ખ્યાલ આવે છે? તો આપણો આ ન્યૂ એ તરંગ લંબાઈના કેવા પ્રમાણમાં થઈ ગયો? વ્યસ્ત પ્રમાણની અંદર થઈ ગયો. આ સમીકરણ આપણી પાસે છે. તો આવૃત્તિના ચડતા ક્રમમાં અને તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં જે વર્ણપટની આપણે શ્રેણી આપશું, જેને હું કહેશું, તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણના વર્ણપટ તરીકે એને આપણે ઓળખશું. તો જોઈએ કે કઈ આવૃત્તિવાળા પ્રકાશ અથવા તો વિકિરણો આપણને દેખાય, સૂર્યમાંથી કયા કિરણો આવશે એ બધું આપણે જોઈએ અને એમનો ઉપયોગ પણ આપણે જોવાના છીએ. તો આને હું ક્લીન આઉટ કરી દઉં અને આપણે આગળ વાત કરીએ. તો ફરી વાર જોઈએ, આપણો પ્રશ્ન શું છે? વિદ્યુત ચુંબકીય વિકિરણના વર્ણપટ વિશે લખો. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ, તો એને આપણે જોઈએ. ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે, જે એકબીજાથી તેમની તરંગ લંબાઈ અથવા તરંગ આવૃત્તિથી અલગ પડે છે અને તેનાથી બનતી રચનાને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે, જે એકબીજાથી તેમની તરંગ લંબાઈ અથવા આવૃત્તિથી અલગ પડે છે અને તેનાથી બનતી રચનાને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. તો વાત કરીએ વિદ્યુત ચુંબકીય વર્ણપટની, આકૃતિ નીચે આપેલી છે તમારી ટેક્સ્ટબુકની અંદર, એકદમ રંગીન આકૃતિ આપેલી હશે. જો તમારી પાસે ટેક્સ્ટબુક અવેલેબલ ના હોય તો ઇન્ટરનેટ ઉપર, યાની કે ગૂગલ ઉપર લખજો કે GSEB ન્યૂ ટેક્સ્ટબુક બરાબર સ્ટાન્ડર્ડ 11, એટલે તમને ટેક્સ્ટબુક માટેની લિંક ત્યાંથી મળી જશે અને એ ટેક્સ્ટબુક તમે ડાઉનલોડ કરી શકશો, ખ્યાલ આવે છે? અને જો ટેક્સ્ટબુક હોય તો એની કંઈ આપણે જરૂર છે નહીં. તો આ આકૃતિ આપણે જોઈએ. આકૃતિની અંદર આ તમને દેખાય છે, જે રેડ પેનથી હું અહીંયા દર્શાવું છું એ અલગ અલગ આવૃત્તિ છે, દેખાય છે? આવૃત્તિ વધતી જાય છે, 10^0, યાની કે 1 થી લઈને 10^24 હર્ટ્ઝ જેવી આવૃત્તિ જોવા મળે. આવૃત્તિનો SI એકમ શું થાય? હર્ટ્ઝ થાય, એ તમને માલુમ છે. ઓકે, તો આ આવૃત્તિ જોવા મળે અને એ જ સમયે આપણે તરંગ લંબાઈ જોઈએ તો તરંગ લંબાઈ જેમ જેમ આવૃત્તિ વધતી જાય એમ ઘટતી જાય છે, દેખાય છે? 10^-16 અને અહીંયા 10^-24, તો આવી રીતને અહીંયા આપણને જોવા મળે છે. હવે એમની અંદર આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જેમની એકદમ ઓછી આવૃત્તિ છે બરાબર, એ તરંગો છે દીર્ઘ રેડિયો તરંગો. કેવા તરંગો? દીર્ઘ રેડિયો તરંગો બરાબર. એના પછી આવશે રેડિયો તરંગો. કયા તરંગો આવશે? રેડિયો તરંગો. એમની અંદર, ઓકે, AM અને FM પ્રકારના તરંગો. FM થી તો તમે માહિતગાર જ
અશો ખ્યાલ આવે છે ને, એટલે યોગ્ય આપણે આવૃત્તિ સેટ કરીએ ત્યારે આપણને સરસ મજાનું સોંગ સંભળાતું હોય. દાખલા તરીકે 91.3 FM આપણે સાંભળવું હોય તો 91.3 હર્ટ્ઝની આવૃત્તિ પર જ એ વ્યવસ્થિત આપણને સંભળાશે. ખ્યાલ આવે છે ને, એટલે આવશે રેડિયો તરંગો, એની પછી સૂક્ષ્મ તરંગો યાની કે માઇક્રોવેવ. ખ્યાલ આવે છે ને, માઇક્રોવેવ ઓવન આવે એમની અંદર આ સૂક્ષ્મ તરંગો આધારિત, ઓકે, જે આપણો ખોરાક હોય એને ઉષ્મા મળી રહે એટલે રંધાઈ જાય. એના પછી આવશે IR યાની કે પારરક્ત, ઇન્ફ્રારેડ તરંગો કહેવાય એને, બરાબર, ઓકે. IR બોલે તો પારરક્ત ઇન્ફ્રારેડ તરંગો, જેમની આવૃત્તિ એ સૂક્ષ્મ તરંગો કરતાં કેવી છે, વધારે છે. એના પછી આવશે જે આ વિસ્તાર છે જે હું રેડ પેનથી ઇન્ડિકેટ કરું છું, દેખાય છે ને આ વિસ્તાર, એ વિસ્તારને અહીંયા આપણે ઝૂમ આઉટ કર્યો છે, ઓકે. હવે આ ઝૂમ આઉટ જે વિસ્તાર છે એ આપણો વિસ્તાર ખાસ તમારે ધ્યાનમાં લેવાનો છે કે એ વિસ્તાર છે દ્રશ્યમાન વર્ણપટ, કે જે આપણને નરી આંખે જોવા મળે છે, બરાબર. આ દીર્ઘ તરંગો, રેડિયો તરંગો, સૂક્ષ્મ તરંગો, પારરક્ત, આ આપણને નરી આંખે દેખાતા નથી. માત્ર અને માત્ર આ જે દ્રશ્યમાન તરંગો છે એ આપણને નરી આંખે દેખાય છે, તેની આવૃત્તિ, ઓકે, અને એની ખાસ કરીને તરંગ લંબાઈ લેમડા મીટરની અંદર અહીંયા આપેલી છે, બરાબર. અને અહીંયા આપણે ટ્રાન્સફર કરીએ તો એને નેનોમીટરની અંદર, યાની કે 400 થી 750 અથવા તો 700 નેનોમીટર સુધી આપણને જે આવૃત્તિ ધરાવ, સોરી, તરંગ લંબાઈ ધરાવતો આપણો જે પ્રકાશ છે, બરાબર, આ પ્રકાશ નેનોમીટરની અંદર કેટલો, તો કે 400 થી 750 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ, કે જે દ્રશ્યમાન વર્ણપટ છે, બરાબર, જાની વાલી પીનારા. ખ્યાલ આવે છે ને, શું, તો કે જા ની વા લી પી ના રા. હવે આ જાની વાલી પીનારાની આપણે વાત કરીએ તો જાંબલી, નીલો, વાદળી, ઓકે, પછી આવશે લીલો, પીળો, નારંગી અને રાતો, આ રંગના વર્ણપટો આ રીતે અહીંયા ગોઠવાયેલા હોય. ટેક્સ્ટબુકની અંદર જોશો તો અહીંયા તમને આવી રીતના રંગીન સ્પેક્ટ્રમ આપણને જોવા મળશે. ખ્યાલ આવે છે ને, એટલે એ પ્રકારે આપણા રંગો અહીંયા ગોઠવાયેલા હોય. તો આ વાત થઈ દ્રશ્યમાન વર્ણપટની, કે જેની તરંગ લંબાઈ કેટલી છે, ખાસ યાદ રાખજો, ઓકે, 400 થી 750 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ આપણને અહીંયા એની જોવા મળે, ઓકે. એના પછી આવશે કે આ તરંગ લંબાઈ કરતાં ઓછી તરંગ લંબાઈ અને વધારે આવૃત્તિ, એવી આવૃત્તિ આવશે યુવી લાઇટ, યાની કે અલ્ટ્રાવાયોલેટ, ઓકે. આ જે જાંબલી લાઇટ છે ને, એ જાંબલી લાઇટની અહીંયા આપણે વાત કરશું, જેને શું કહેશું, યુવી લાઇટ અથવા તો પાર જાંબલી વિકિરણો. અને એના પછી વધારે આવૃત્તિ આવશે એક્સરે, બરાબર, એક્સ કિરણો, ક્ષ કિરણો જેને આપણે કહીએ. અને એના પછી આગળ આપણે વાત કરીએ તો એ છે આપણા ગામા કિરણો, ઓકે. ગામા કિરણોની આવૃત્તિ સૌથી વધારે, અને જેની આવૃત્તિ સૌથી વધારે એની તરંગ લંબાઈ સૌથી ઓછી. ખાસ યાદ રાખજો મિત્રો, ઓકે, આ આવૃત્તિ એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણની અંદર આપણને જોવા મળે છે, ઓકે. એટલી વસ્તુ જ ખ્યાલ આવે છે. હવે એક અહીંયા કોષ્ટક આપ્યો છે, એ કોષ્ટકને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. પેન ચેન્જ કરી લઈએ. યસ, વિદ્યુત ચુંબકીય વર્ણપટના મુખ્ય ભાગો કોષ્ટકની અંદર દર્શાવેલા છે. એમાં આવૃત્તિ અને યોગ્ય તરંગ લંબાઈ આપી છે, જેમાંથી જેટલું મેક્સિમમ યાદ રહે એટલું રાખવાનું છે. એવું જરૂરી નથી કે બધું જ આપણે યાદ રાખી લેવું, બરાબર. આંકડાકીય માહિતી છે, એટલી બધી આંકડાકીય માહિતી યાદ રાખવાની કંઈ જરૂર છે નહીં. એક દ્રશ્ય વર્ણપટ છે એમની તરંગ લંબાઈ 400 થી 700 નેનોમીટર, એ તમે યાદ રાખજો, બરાબર. 700 કે 750, એ સમથિંગ તમે યાદ રાખી લેજો, ઓકે. તો આ કોષ્ટકની આપણે વાત કરીએ તો સૌથી વધારે આવૃત્તિ કોણ ધરાવે છે, તો આવું યાદ રાખવાનું છે કે સૌથી વધારે આવૃત્તિ ગામા કિરણ ધરાવે.
एना पछी एक्स रे आवशे, एना पछी यूवी लाइट आवशे, एना पछी दृश्यमान आवशे, एना पछी पाररक्त आवशे, एना पछी सूक्ष्म तरंग आवशे, ख्याल आवे, एना पछी रेडियो तरंगो आवे अने एना पछी दीर्घ रेडियो तरंगो आवे। आ क्रममां तमने याद रहेवू जोईए। जे आवृत्ति प्रमाणे याद राखो तो वांधो नथी अने तरंग लंबाई प्रमाणे याद राखो तो मने वांधो छे नहीं, पण बेमांथी एक प्रमाणे याद राखशो एटले लांबा समय सुधी तमने याद रहेशे अने आवृत्ति प्रमाणे याद राखो एटले तरंग लंबाईमां एનું વ્યસ્ત થઈ જાય। ઓકે, તો કોષ્ટકની આપણે શરૂઆત કરીએ। તો આપણી પાસે અહીંયા છે પહેલા વિભાગ આપેલા છે, પછી આવૃત્તિ, પછી તરંગ લંબાઈ મીટરની અંદર, આવૃત્તિ હર્ટ્ઝની અંદર અને એના ઉપયોગો આપેલા છે। એમની અંદર એક્સ કિરણો, ઓકે સોરી ગામા કિરણોની આપણે વાત કરીએ। આ છે આપણા ગામા કિરણો। ગામા કિરણોની આવૃત્તિ કેટલી છે? તો કે 3×10^19 થી 3×10^20 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવે। હવે આ આવૃત્તિને તરંગ લંબાઈની અંદર ટ્રાન્સફર કરવી હોય તો એનું વ્યસ્ત પ્રમાણ તમે કરી શકો। ઓકે, અને મીટરનું તમારે એંગસ્ટ્રોમની અંદર ફેરવવું હોય તો 0.1 થી 0.010 એંગસ્ટ્રોમ કે જે ગામા કિરણની આવૃત્તિ આપણને જોવા મળે। ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય એટલો? ઓકે, એઝ ઇટ ઇઝ એક્સરે અહીંયા આપેલો છે, સમજ પડે છે? ઓકે, આ એક્સરે માટે આપણને આવૃત્તિ આપેલી છે અને એની આવૃત્તિને તરંગ લંબાઈની અંદર ફેરવેલી છે। એના પછી આપણે જોઈએ યુવી લાઇટ પારજાંબલી પ્રકાશ માટેની આવૃત્તિ આપેલી છે, એને આપણે તરંગ લંબાઈની અંદર ફેરવી, ખ્યાલ આવે છે ને? અહીંયા તમે આ નેનોમીટર તમને યાદ રહે તો યાદ રાખી શકાય, ખ્યાલ આવે છે ને? કે 150 થી 380 નેનોમીટર યુવી લાઇટ પારજાંબલી પ્રકાશ, બરાબર, એ તરંગ લંબાઈ છે જે સૂર્યના વિકિરણનો એક ભાગ છે જે વધારે ગરમી આપે આપણને, ખ્યાલ આવે છે ને? અને ત્વચાના કેન્સર પણ કરે। ત્યારબાદ દ્રશ્યમાન વર્ણપટ કે જેની આવૃત્તિ આપેલી છે, એ આવૃત્તિ યાદ ન રાખો તો કંઈ નહીં, પણ આ તો તમને યાદ છે ને કે 400 થી 700 નેનોમીટર એમની તરંગ લંબાઈ જોવા મળે, ખ્યાલ આવે છે ને? એટલે આ તરંગ લંબાઈ એ પણ સૂર્યના વિકિરણનો એક ભાગ છે, એમાંથી જ આપણને મળે, બરાબર, શ્વેત પ્રકાશ જે 7 રંગોનો બનેલો હોય છે। આના પછી આપણે IR, બરાબર, યાની કે ઇન્ફ્રારેડ અથવા પારરક્ત, અહીંયા અવરક્ત છે એની જગ્યાએ શું રાખશો તમે? પારરક્ત, એની પણ આપણને આવૃત્તિ આપી છે અને એની આપણને એંગસ્ટ્રોમની અંદર તરંગ લંબાઈ અને મીટરની અંદર એ તરંગ લંબાઈ આપી છે, બરાબર। ગરમ કરવા માટે કોઈ પણ વસ્તુને એકદમ સ્ટીલ ગરમ કરવી હોય તો એના માટે આપણે પારરક્ત વાપરશું, પારરક્ત, બરાબર, રક્ત તપ્ત છે ને એના જેવું। એના પછી સૂક્ષ્મ તરંગો, માઇક્રોવેવ, માઇક્રોવેવ ઓવનની અંદર અથવા તો રડારમાં એમનો જનરલી ઉપયોગ થાય, બરાબર, એમની આવૃત્તિ પણ આપી છે અને એમની પણ તરંગ લંબાઈ આપણને આપી છે। આ બધા જ ડેટા યાદ રાખવા એવું જરૂરી હોતું નથી, એક તમે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ યાદ રાખજો, ફરી એકવાર કહું, 400 થી 750 નેનોમીટર। એના પછી આવશે રેડિયો તરંગો। રેડિયો તરંગોની અંદર FM અને AM જેની પણ આવૃત્તિ આપેલી છે અહીંયા, ખાસ એની તમે તરંગ લંબાઈ યાદ રાખી શકો, યાદ રહે એવી છે, બરાબર, 10 થી 100 અને 100 થી 1000 જે રેડિયો તરંગોના પ્રસારણમાં ઉપયોગ થાય ને, દીર્ઘ રેડિયો તરંગો, બરાબર, અને કે દૂરના અંતરે આપણે એકદમ મોટા રેડિયો તરંગો હોય એમની આવૃત્તિ પણ અહીંયા આપી છે, એકદમ ઓછી હશે અને તરંગ લંબાઈ સૌથી વધારે એની આપણને જોવા મળશે, સમજ પડી જાય? તો અહીંયા એક નોંધ આપી છે કે ફક્ત દ્રશ્યમાન ભાગને આંખો વડે જોઈ શકાય, બાકીના વિકિરણોને પારખવા માટે ખાસ સાધનોની જરૂર પડે છે। માત્ર અને માત્ર આપણે દ્રશ્ય પ્રકાશ જાની વાલી પિનારા અને એને ભેગા કરી દઈએ તો શ્વેત રંગ બને એને આપણે જોઈ શકીએ, બાકી કોઈ રંગને અથવા તો કોઈ વિકિરણને આપણે જોઈ શકતા નથી। એટલી સમજ પડી જાય અને ક્લીન આઉટ કરી દઉં એટલે તમને સમજવામાં અને વાંચવામાં સરળતા રહે। ઓકે, વિડીયોને પોઝ કરીને તમે અહીંયા વાંચી શકો છો। નેક્સ્ટ સ્લાઇડ કરી દઉં, યસ, ઓકે। હવે જોઈ લઈએ આપણે કોષ્ટક। કોષ્ટકની અંદર ખાસ ક્રમ યાદ રહેવો એ ખૂબ જ જરૂરી છે, ઓકે। નેક્સ્ટ, રેડી, હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન।
તો આગળનો પ્રશ્ન આપણે જોયો એને રિલેટેડ આ પ્રશ્નના તમારે જવાબ આપવાના છે, બરાબર? તો પ્રશ્ન કંઈક આવો છે, નીચેના પ્રકારના વિકિરણોને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. તો આવૃત્તિના ચડતા ક્રમની અંદર ગોઠવવાના છે, યાનિ કે સૌથી ઓછી આવૃત્તિ શેની જોવા મળે? તો કે દીર્ઘ રેડિયો તરંગો. ઓકે, એના પછી રેડિયો તરંગો FM અને AM. એના પછી કોની જોવા મળશે? તો કે સૂક્ષ્મ તરંગો. એના પછી કોની જોવા મળશે? પારરક્ત IR વિકિરણો, બરાબર? એના પછી તો કે દ્રશ્ય પ્રકાશ અથવા તો દ્રશ્ય વર્ણપટ. ઓકે, એના પછી તો કે યુવી લાઇટ, ઓકે, અલ્ટ્રાવાયોલેટ. અને એના પછી તો કે રેડિયો તરંગો, અને એના પછી દીર્ઘ રેડિયો તરંગો. જો હું આ બોલી ગયો, તમે પણ આવી રીતના બોલતા હોવા જોઈએ. ઓકે, તો પેલો ઓપ્શન છે માઇક્રોવેવ ઓવનનું વિકિરણ. ઓકે, આ માઇક્રોવેવ ઓવનનું વિકિરણ છે એ શેમાં આવશે? તો કે સૂક્ષ્મ તરંગોની અંદર આવશે. યસ, ટ્રાફિકના સિગ્નલોનો અંબર પ્રકાશ જે દેખાશે આપણને, એટલે એ દ્રશ્યમાન પ્રકાશની અંદર આવશે. ઓકે, FM રેડિયોમાંથી નીકળતું વિકિરણ, બરાબર, એ રેડિયો તરંગો છે. બાહ્ય અવકાશમાંથી આવતા કોસ્મેટિક કિરણો, હવે આ જે કોસ્મેટિક કિરણો છે એ બરાબર એક્સ રે જેવું કામ કરતા હશે, સમજ પડે છે ને? અથવા તો એને ગામા કિરણો પણ તમે કહી શકો, ખાસ ગામા કિરણો, બરાબર? અને અહીંયા એક્સ કિરણો, એ તો તમને માલુમ છે. તો અહીંયા એને ગોઠવી શકાય ક્રમની અંદર, બરાબર, સૌથી ઓછી આવૃત્તિ, ઓકે, રેડિયો તરંગોની આવશે. એના પછી માઇક્રોવેવ વિકિરણો આવશે, ખ્યાલ આવે છે ને? એના પછી અંબર પ્રકાશ, યાનિ કે દ્રશ્યમાન પ્રકાશ, તેન એક્સરે કિરણો અને કોસ્મેટિક કિરણો, જે ગામા કિરણો છે, ખાસ યાદ રાખજો, બરાબર? ગામા માલુમ છે ને? એકવાર અહીંયા હું દોરી દઉં, ઇસકો બોલતે હે ગામા, ઓકે, ગામા રેસ RAY. ઓકે, આ ગામા રે છે, ખ્યાલ આવી જાય નીચે. એ પ્રમાણે આપણને કોષ્ટક આપ્યું છે, એમની અહીંયા આવૃત્તિ આપી અને એમની તરંગ લંબાઈ આપી. જેની આવૃત્તિ વધારે એની તરંગ લંબાઈ બહુ બધી ઓછી હોય છે, દેખાય છે ને, 10^-5, અને જેની આવૃત્તિ ઓછી એની તરંગ લંબાઈ અહીંયા વધુ જોવા મળે છે, સમજ પડે છે? આ નીચે તરફ વધતી જાય તો આ ઉપર તરફ વધતી જાય, ખ્યાલ આવી જાય? યસ, તો આ હતો આપણો એના પછીનો પ્રશ્ન. માલુમ પડી જાય, આવડી જાય? એટલે મેં તમને કીધું કે કોષ્ટકની અંદર ક્રમ આવૃત્તિ પ્રમાણે ખાસ તમારે યાદ રાખવાનો છે. ઓકે, મૂલ્ય યાદ ન રાખો તો ચાલે, પણ ક્રમ યાદ હોવો જોઈએ, સમજ પડશે? ઓકે, અને જો મૂલ્ય યાદ રહેતા હોય તો વેલ એન્ડ ગુડ, ખ્યાલ આવે છે? યસ, તો આપણે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ જોઈએ આપણે એક દાખલો, કે અહીંયા રકમ પહેલાં તો આપણે સમજીએ અને ડેટા તૈયાર કરીએ. પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે, તો તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ ગણવાની છે. આવૃત્તિ ગણતા તો તમને આવડી જાય, ખ્યાલ આવે છે? કયું સૂત્ર છે આપણી પાસે? તો કે સિમ્પલ સૂત્ર છે, જે અહીંયા તમે જોતા હશો. આ દેખાય છે ને આ સૂત્ર આવૃત્તિ માટેનું? અને આવૃત્તિ મળી જાય, ઓકે, અને આપણી પાસે અહીંયા તરંગ લંબાઈ આપી છે, તો તરંગ લંબાઈના વ્યસ્તને શું કહેવાય? તો કે તરંગ સંખ્યા કહેવામાં આવે, તો એ તરંગ સંખ્યા પણ આપણને મળી જાય, ખ્યાલ આવે છે? પરંતુ અહીંયા એકમ એંગસ્ટ્રોમ આપેલો છે. તમે ચેપ્ટર નંબર 1ની અંદર એકમનું રૂપાંતરણ શીખી ગયા, એંગસ્ટ્રોમમાંથી મીટરમાં કઈ રીતના જઈએ કાય, ઓકે, સેન્ટીમીટરમાં કઈ રીતના જઈએ કાય, પિકોમીટરમાં કઈ રીતના જઈ શકાય, ફેમ્ટોમીટરમાં કઈ રીતના જઈએ કાય, માઇક્રો, મિલી, બરાબર, આ બધા જ તેરા, ગીગા, પેટા, બધું જ તમે જોયું. તો અહીંયા એંગસ્ટ્રોમ છે એનું આપણે પહેલાં તો તરંગ સંખ્યાની વાત કરવી છે અને આવૃત્તિની વાત કરવી છે, એટલે SI એકમની અંદર આપણે એને લઈ લઈએ. તો SI એકમ આપણો મીટર છે, તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10 મીટર, દેખાય છે ને અહીંયા? ઓકે, તો આ રીતે આપણે અહીંયા કામ કરવાનું છે. તો તરંગ લંબાઈ આપણને 58 એંગસ્ટ્રોમ આપેલી છે,
ओके, तो आ 5800 × 10⁻¹⁰ मीटर नी अंदर तरंग लंबाई मिली गई। हवे आ तरंग लंबाई ना व्यस्त ने ओके 1/5800 × 10⁻¹⁰ ओके केटली घात −10 एटले आनु कैलक्युलेशन तमे करशो एटले आपणो जवाब आवी जशे 1.72 × 10⁶ मीटर इनवर्स। इनवर्स ज आवे ने कारण के नीचे थी ऊपर जाए एटले मीटर माइनस वन सेंटीमीटर नी अंदर फेरवो तो ख्याल आवी जावो जोईए तमने बराबर। मीटर माथी सेंटीमीटर मां जावू होय तो शू करो तो के 100 एने गुणो, पण आ नीचे छे एटले तमारे 100 एने भागवा पड़शे, ख्याल आवे छे ने। अने नाम खाली मीटर मां जवाब रखो तो पण वांधो नथी। हवे आवृत्ति जोईए छे तो आपणने खबर छे सी नी वेल्यू केटली आवे तो के अहींया द આપેલી છે કેટલી તો કે 3×10⁸ મીટર પર સેકન્ડ અને એના નીચે તરંગ લંબાઈ કેટલી છે તો કે મીટરમાં જ મૂકશું ને યસ એટલે મીટર મીટર કેન્સલ થઈ જાય અને આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ પણ ચાલે જ કારણ કે સેકન્ડ ઇન્વર્સ બરાબર જ શું થાય તો કે હર્ટ્ઝ થતું જોવા મળે। આ રીતના દાખલા ઓકે આપણે સ્લાઇડની અંદર રાખેલા છે। આના પછી હજી એક આપણે દાખલો ગણીએ તો કે નેક્સ્ટ દાખલા તરફ આપણે જઈએ। तो अहीं सरस मजानो एक दाखलो आपेलो छे, ए दाखलो आपणे एक ज सूत्र भेणा कह्युं तो के आवृत्ति वी इज इक्वल टू सी बाय लेम्बडा, जे सूत्र तमने देखातुं हशे बराबर। अहीं ज सूत्र देखाय छे सी बराबर वी इंटू लेम्बडा। आ समीकरण आधारित आवा घणा बधा दाखलाओ पूछाय, ए दाखलाओ तमारे पहेला ट्राय करवानी छे रकम जोईने अने पछी नीचे एमनो आंसर आपो હશે એ પ્રમાણે હમણાં આપણે સ્લાઇડ ગોઠવી દેશું। તો એ દાખલા તમારે જાતે સોલ્વ કરવાના છે અને જે દાખલો ના માલુમ પડે એને ટિક માર્ક કરીને રાખવાનો છે અને એમાં 2-3 વાર વધારે પ્રેક્ટિસ કરવાની છે એટલે તમને ઓટોમેટિકલી સમજ પડી જશે। ઓકે ગુડ, તો આપણે પહેલાં તો રકમ જોઈએ અને આ દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ, પછી બધા જ દાખલા તમે જાતે ગણશો। તો ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન બરાબર રેડિયો એફએમની વાત કરે છે કે 1368 કિલો હર્ટ્સ આવૃત્તિ પર પ્રયાણ ઓકે પર પ્રસારણ કરે છે બરાબર। તો એના પર એ પ્રસારણ કરે છે, કેટલી આવૃત્તિ છે એ ખાસ તમારે અહીંયા જોવાનું છે કે 1368 કિલો હર્ટ્સ જેટલી આવૃત્તિ અહીંયા આપણને જોવા મળે છે। તો ટ્રાન્સમીટરથી ઉત્સર્જિત થયેલ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો, તે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કયા વિસ્તારમાં છે તે આપણે જણાવવાનું છે। તો એકદમ સિમ્પલ આપણો દાખલો છે, જોઈ લઈએ આપણે। ઓકે, તો પહેલું જ સૂત્ર આપણું છે શું તો કે સી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ લેમ્બડા, ખ્યાલ આવે છે। એમાં આપણે શું મેળવવાનું છે, આપણને આવૃત્તિ આપી છે, દેખાય છે ને, આપણને આવૃત્તિ આપી છે અને આપણે તરંગ લંબાઈ મેળવવાની છે અને એ મળી જાય એટલે આપણે વિસ્તાર નક્કી કરી શકીએ, ખ્યાલ આવે છે ને। ઓકે, તો જોઈ લઈએ આવૃત્તિ કિલો હર્ટ્ઝની અંદર આપી છે, તો કિલો હર્ટ્ઝ એટલે શું થાય તો કે કિલો હર્ટ્ઝનો મતલબ થાય 10³ હર્ટ્ઝ, ખ્યાલ આવી જાય ને, આ આપણે જાણીએ છીએ। તો આપણું સૂત્ર છે શું તો કે સી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ લેમ્બડા। ઓકે, કોને સૂત્રનો કરતા બનાવશું, લેમ્બડાને, તો લેમ્બડા બરાબર સી અપોન વી, આવું થશે ને, આવી અહીંયા નીચે જશે। ઓકે, તો લેમ્બડા સૂત્રનો કરતા બની ગયો, સીની વેલ્યુ આપણને માલુમ છે કેટલી હોય તો કે વિદ્યુત ચુંબકીય તરંગોના શૂન્યવકાશની ગતિ માટેની વેલ્યુ 3×10⁸ મીટર પર સેન્ટીમીટર, ખ્યાલ આવે છે ને, ઓકે સોરી મીટર પર સેકન્ડ, ઓકે મીટર પ્રતિ સેકન્ડ પણ એને કહી શકાય। આવૃત્તિ આપેલી છે કેટલી તો કે 1368 કિલો હર્ટ્ઝ, એને આપણે શેમાં ફેરવીએ, હર્ટ્ઝની અંદર ફેરવી દઈએ એટલે 1368×10³ હર્ટ્ઝ એ આપણી આવૃત્તિ છે બરાબર। અને આવૃત્તિનો બીજો એકમ સેકન્ડ ઇન્વર્સ પણ છે એટલે એ પ્રમાણે પણ તમે લખી શકો। હવે આ કિંમતો આપણે ક્યાં તો કે સૂત્રની અંદર મૂકી દેવાની, સીની વેલ્યુ કેટલી તો કે 3, આપણે એને પેન ચેન્જ કરીને તમને દર્શાવીએ એટલે ખ્યાલ આવે, ઓકે 3×10⁸, ઓકે વીની વેલ્યુ કેટલી છે તો કે વીની વેલ્યુ છે
68 ગુણ્યા 10^3 બરાબર સેકન્ડ ઇન્વર્સ ઉપર નીચે ઓકે બંને કેન્સલ થઈ જશે ને એટલે મીટર ખાલી વધ્યું એટલો જવાબ આવ્યો. અને આ આવૃત્તિ કયા વિભાગની છે તો કે રેડિયો તરંગોની છે. આ રીતના દાખલા તમને પૂછાતા હોય એટલે આવડતા હોવા જોઈએ. અને રેડિયો તરંગો તો અહીંયા જ ખબર પડી જાય એની આવૃત્તિ પરથી જ ખ્યાલ આવે છે ને, કારણ કે રેડિયો સ્ટેશનની આવૃત્તિ હોય એ જ પ્રકારની આવૃત્તિ હોય. આવું તમે થોડુંક મગજ વાપરીને જવાબ આપી શકો, ખ્યાલ આવશે. તો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જે જવાબ સાથે કેલ્ક્યુલેશન સાથે સ્લાઇડ પર મૂકશું, જેને તમારે વિડીયો પહેલાં પોઝ કરવાનો, રકમ જોવાની, રકમ પરથી ડેટા તૈયાર કરવાનો. ખ્યાલ આવે છે ને, આ જે વસ્તુ આપણે તૈયાર કરી અને ડેટા તૈયાર કર્યો કહેવાય. અને આપણો આ એકનું એક જ સૂત્ર છે, આ સૂત્ર આધારિત જ દાખલા આપણે ગણવાના રહેશે. આવૃત્તિ આપી હોય તો એને તરંગ લંબાઈ મેળવી લેવાની, તરંગ લંબાઈ આપી હોય તો આવૃત્તિ મેળવી લેવાની. આવા કેટલાક દાખલાઓ આપણે મૂકીએ છીએ, એને તમારે ધ્યાનથી ગણવાના છે અને પછી જે સ્લાઇડ પર જે જવાબ હોય એની સાથે મેચ કરવાના છે. ખ્યાલ આવશે. તો આ રીતે તમારે કામ કરવાનું છે. અને એ સ્લાઇડ ખતમ થાય પછી આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. પછી આપણે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે. આ જે દાખલાઓ આપણે આપેલા છે એથી એ દાખલાના જવાબ આપેલા છે, પણ એ દાખલા તમારે જાતે ગણીને આ જવાબ સાથે મેચ કરવાનું ભૂલવાનું નથી. કેટલા દાખલા? તો કે આ સ્લાઇડની અંદર 5 દાખલા છે અને આના પછીની જે સ્લાઇડ આવશે એમની અંદર બીજા 2 દાખલા હશે. એટલે ટોટલ આ 7 દાખલા હોમવર્કની અંદર તમારે ગણવાના રહેશે, એ તમે ધ્યાન રાખજો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ઓકે, આ તમારું 7 દાખલાવાળું હોમવર્ક જેને તમારે વ્યવસ્થિત રીતે કરવાનું છે, યાની કે તમે વ્યવસ્થિત રીતે એને ગણશો. ઓકે.